छोटाउदेपुर शिक्षण अधिकारी ए सराहनीय कार्य कर्यु छे। बोडेली पहुंचीने छोटाउदेपुर जिल्लामां प्रथम त्रण आवेल विद्यार्थीओने घरे जई अभिनंदन पाठव्या छे। आगळनी कारकिर्दी माटे शुभेच्छाओ पाठवी। दर वर्षनी सरखामणीए आ वर्षे छोटाउदेपुर जिल्लानुं परिणाम सारुं आवता जिल्लावासीओमां खुशी जोवा मळी छे। इमरान मंसूरी, जीटीवी न्यूज, बोडेली। गुजरात माध्यमिक अने उच्चतर माध्यमिक शिक्षण बोर्ड गांधीनगर द्वारा धोरण 12 साइंसनुं परिणाम जाहेर करवामां आव्युं छे, जेमां छोटाउदेपुर जिल्लामां प्रथम त्रण क्रमांके आवनार तमाम दीकरीओ छे एनું અમને ખૂબ જ ગૌરવ થાય છે। સરકારશ્રીના પ્રયત્નો સતત રહ્યા છે કે કન્યા કેળવણીને પ્રોત્સાહન મળે। આ પરિણામ જોતાં એવું લાગી રહ્યું છે કે સરકારશ્રીના પ્રયત્નો ધીમે ધીમે સાર્થક થઈ રહ્યા છે અને હજુ મને આશા છે કે દીકરીઓ વધારે ને વધારે આગળ વધે। કોઈપણ ક્ષેત્ર એવું બાકી ના રહે કે જ્યાં દીકરીઓનું પ્રતિનિધિત્વ ના હોય। એટલે આજે અમે મારી ટીમ અને સ્કૂલની ટીમ બંને ટીમ આ ત્રણે ત્રણ દીકરીઓના ઘરે એમને શુભેચ્છા પાઠવવા માટે આવ્યા છીએ અને આગળ પણ મને આશા છે કે ધીમે ધીમે છોટાઉદેપુર જિલ્લાનું પરિણામ આવતા વર્ષે થોડું આનાથી પણ સુધરે એના માટે થઈ અને અમે નવા સત્રથી જ એક ચોક્કસ એક્શન પ્લાન સાથે કામ કરીશું અને એના ઉપર અમલ કરીશું અને જેનાથી આવતા વર્ષે ફરી ધોરણ 12 સાયન્સનું પરિણામ હાલમાં જે આવ્યું છે એના કરતાં થોડું આગળ વધે એના માટેના અમારા પૂરેપૂરા પ્રયત્નો રહેશે। ક્રિષ્ના પાજાણી, ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારી, છોટાઉદેપુર। ઓકે, ફાઇન। મારું નામ સર રીતિબેન નિતેશ કુમાર છે। હું છોટાઉદેપુર જિલ્લામાં તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરેલો છું। હું સાયન્સમાં ભણું છું। આનો શ્રેય હું મારા શિક્ષકો, શાળાના આચાર્યશ્રી અને શિક્ષકોને આપવા માગું છું। એ લોકોએ મને ખૂબ મદદ કરી છે। મને જ્યારે પણ કોઈ પ્રશ્ન થાય ત્યારે મેં ફોન કરીને તરત જ પૂછી લીધી હતી સ્કૂલમાં, તેથી મને ખૂબ મદદ મળી છે અને મારે આગળ BHMSમાં જવું છે। શાના માટે BHMS જ કરવું? સમાજસેવા માટે, કારણ કે ઘણા બધા લોકો એવા હોય છે કે જેની પાસે પૈસા નથી હોતા તો એના લીધે એ લોકો આગળ ટ્રીટમેન્ટ નથી કરાવી શકતા કંઈ બીમારી હોય તો, તેના લીધે હું BHMS કરવા માગું છું એમની સેવા કરવા માટે। હું એ સિરોલા સેટેસ સિરોલાવાળા હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો છે। હું એ 11-12 સાયન્સમાં બી ગ્રુપ લીધું હતું। હું એ આજે જિલ્લામાં ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે। મારા શિક્ષકો, મારા આચાર્યશ્રીએ અમને ખૂબ સહકાર આપ્યો, તેના માટે તેમનું આભાર માનું છું। હું આગળ ડૉક્ટર બનવા ઈચ્છું છું અને લોકોની સેવા કરવા ઈચ્છું છું અને મને ગુજરાતમાં જ એડમિશન મળી જાય તો એ સારી વાત છે। હું એ 12 સાયન્સમાં 82% પ્રાપ્ત કરેલા છે। મારું નામ ખત્રી ખદીજા મોહમ્મદ હયાત છે। હું સેટ HH સિરોલાવાલા હાઈસ્કૂલમાં ભણું છું। મારું નામ પાંડે આંચલ સંતોષભાઈ છે। હું 12મા ધોરણમાં અભ્યાસ કરું છું અને બાયોલોજી ગ્રુપ લીધું હતું। મારો શાળામાં અને જિલ્લામાં પ્રથમ ક્રમાંક આવ્યો છે તેનું મને ખૂબ જ ગર્વ છે અને આ શ્રેય હું મારી શાળાના આચાર્યશ્રી JR શાહ સાહેબ તથા શાળાના શિક્ષકોને આપીશ અને સાથે સાથે હું કોરોના કાળમાં બરાબર ભણી ન શકી શાળાના શિક્ષકો સાથે, તેમ છતાં એ લોકોએ ખૂબ જ સહકાર આપ્યો છે અને સાથે સાથે હું ઓનલાઈન પણ અભ્યાસ કરતી હતી અને ઓનલાઈનમાં જે મને ટીચરો મળ્યા છે એ પણ ખૂબ જ સારા હતા અને એમના કારણે જ મારા આટલા બધા આજે ટકા આવ્યા છે, જિલ્લામાં પ્રથમ ક્રમાંક હું એ પ્રાપ્ત કર્યો છે અને મને આજે ખૂબ જ આનંદ થાય છે કે જિલ્લાના શિક્ષણ અધિકારી ક્રિષ્ના મેડમ મને મળવા આવ્યા છે, તેનું મને ખૂબ જ ગર્વ થાય છે। તું આગળ શું કરવા માંગે? હું આગળ MBBS કરવા માંગુ છું। MBBS કરવાનું પાછળનું કારણ શું? MBBS પહેલેથી એમ, જ્યારે હું 9મા ધોરણમાં આવી ત્યારે જ મારી ઈચ્છા થઈ ગઈ હતી કે હવે મારે MBBS કરવું છે, ઇન્ટરેસ્ટ હતો મને MBBSમાં। ડૉક્ટર બનવા પાછળ મારો ધ્યેય એ છે કે હું આગળ ફ્યુચરમાં લોકોને સેવા આપી શકું,
જે લોકો પૈસા ખર્ચી નથી શકતા તે લોકોને હું નિઃસ્વાર્થ ભાવે સેવા આપી શકું એ જ મારો આગળ ધ્યેય છે.